હું એક છોકરાને ટ્યુશન શીખવી રહી હતી જે દસમામાં બે વાર નાપાસ થઈ ચૂક્યો હતો તે પંદર વર્ષનો નહીં પરંતુ સત્તર વર્ષનો હતો ટ્યુશન વખતે તે હંમેશા મારી તરફ જોતો રહેતો એક દિવસ તે સીધો મારા રૂમમાં આવી ગયો અને બોલવા લાગ્યો મેડમ હું તમને જેટલા પૈસા જોઈએ એટલા આપીશ પણ તમે મને બધું શીખવી દો હું તેનું કહેવાનું સમજી ગઈ અને પછી મેં તેને એવી એક્સ્ટ્રા ક્લાસ લગાવી કે તેને પરસેવો થઈ ગયો નમસ્કાર મિત્રો મારું નામ સ્નેહા છે અને હું ઘરે ટ્યુશન ક્લાસ ચલાવું છું હું દસમા ધોરણના છોકરા છોકરીઓને ટ્યુશન આપું છું ટ્યુશનમાં હું મહિને સાતથી આઠ હજાર રૂપિયા કમાવું છું પરંતુ એટલા પૈસા મારા ઘર ખર્ચ માટે પૂરા થઈ જાય છે હું મારું ઘર સારી રીતે ચલાવી શકતી નહોતી એક દિવસ એક સાઠ વર્ષના વ્યક્તિ મારા ઘરે આવ્યા અને તેની સાથે તે પોતાના પુત્રને પણ લાવ્યા હતા તે દાદા એક મોંઘી ગાડીમાં આવ્યા હતા અને તે જોવામાં ખૂબ જ અમીર લાગતા હતા તેણે આવીને કહ્યું મારું નામ સુધાકર છે અને હું મારા પુત્રને તમારી પાસે ટ્યુશન લેવા માટે મૂકવા આવ્યો છું હું વિચારવા લાગી કે શહેરમાં મોટા મોટા કોચિંગ સેન્ટર છે તો તેને બદલે તે મારા ઘરે શા માટે આવ્યા છે પછી તે આગળ કહેવા લાગ્યા છેલ્લા બે વર્ષથી તે વારંવાર દસમીની પરીક્ષામાં ફેલ થાય છે શહેરના મોટા કોચિંગમાં તેને ભણાવ્યો પરંતુ કાંઈ ફાયદો થયો નથી એક વિદ્યાર્થી પાસે તમારું નામ સાંભળ્યું હતું એટલા માટે હું તમારી પાસે મોટી આશા સાથે આવ્યો છું મને ખાતરી છે કે તમારા ટ્યુશનથી મારો છોકરો આ વખતે જરૂર દસમું પાસ કરશે મેં તેના છોકરાનું એડમિશન લઈ લીધું અને તે દિવસથી તે મારી પાસે ટ્યુશન લેવા લાગ્યો હું બીજા વિદ્યાર્થીઓ પાસેથી મહિને એક હજાર લેતી હતી પરંતુ તેના દાદાએ મને ટ્યુશનથી માટે ત્રણ હજાર રૂપિયા આપ્યા મેં કોઈ ઝંઝટ કરી નહીં પહેલે જ દિવસે તેણે મને આખા મહિનાની ફી આપી દીધી મેં તેને પ્રેમથી શીખવવાનું શરૂ કર્યું તે શીખવામાં ખૂબ જ નબો લાગતો હતો તેનું ધ્યાન ભણવામાં લાગતું ન હતું બે દિવસ આમ જ ચાલતું રહ્યું ત્રણ ચાર દિવસ પછી તેના દાદા તેના અભ્યાસ વિશે પૂછવા ફરી વખત આવ્યા મેં તેને કહ્યું તમારો દીકરો અભ્યાસમાં બહુ નબો હશે મારે વધારે મહેનત કરવી પડશે અને આ માટે તમારે થોડી ફી પણ વધારે લાગશે એટલે તમારે તેની ફી લે કે મને દસ હજાર રૂપિયા આપવા પડશે તેના દાદાએ કહ્યું દસ હજારની જગ્યાએ હું તમને વીસ હજાર આપીશ પણ મારો છોકરો દસમામાં પાસ થવો જોઈએ હવે મેં તેને આખો દિવસ ટ્યુશન આપવાનું શરૂ કર્યું બેથી ત્રણ વાગ્યા સુધીમાં બધા વિદ્યાર્થીઓ ટ્યુશન પૂરું કરીને પોતાના ઘરે જતા રહેતા પરંતુ તે મારી પાસે સાત વાગ્યા સુધી ટ્યુશન લેતો એક દિવસ જ્યારે બધા વિદ્યાર્થીઓ જતા રહ્યા તો હું પાણી પીવા માટે રસોડામાં ગઈ જ્યારે હું રસોડામાંથી બહાર આવી ત્યારે મેં જોયું કે તેના હાથમાં મોબાઈલ છે અને તે હાથમાંથી મોબાઈલ લઈને મેં લઈ લીધો મેં જોયું કે મોબાઈલ ખૂબ જ મોંઘો હતો નાના એવા છોકરાના હાથમાં દોઢ લાખ રૂપિયાનો ફોન જોઈને મારી આંખો ચમકી ગઈ તે ખૂબ જ જિદ્દી હતો આ મને તે દિવસે સમજાયું જ્યારે મેં તેનો હાથમાંથી મોબાઈલ લીધો તો તે પાછો આપવા માટે જીદ કરવા લાગ્યો આ વાતમાં મારી ઓરણી નીચે પડી ગઈ અને તેની નજર અચાનક ખોટી જગ્યા પર ગઈ મેં તેને નજરને સમજતા જ તેનો મોબાઈલ પાછો આપ્યો હું તેને નાનો છોકરો માનતી હતી પરંતુ તેનામાં બાળકો જેવા કોઈ ગુણ ન હતા પછી મેં તેને કહ્યું આજે ટ્યુશન પૂરું થયું હવે ઘરે જા તે મારી પાસે આવીને બેસી ગયો અને બોલ્યો સોરી મેડમ મારી ભૂલ થઈ ગઈ આટલું બોલતા બોલતા તેણે મારો હાથ તેના હાથમાં લઈ લીધો તેનો સ્પર્શ મને કોઈ મોટા વ્યક્તિ જેવો લાગ્યો થોડી વાર થઈ ત્યાં મારા પતિ ઘરે આવ્યા મારા પતિએ મારી તરફ ધ્યાન ન આપ્યું કારણ કે તે પણ તેને એક નાનું બાળક સમજતા હતા મેં તેને કહ્યું હવે તું ઘરે જા ટ્યુશનનો સમય પૂરો થઈ ગયો મેં મારા પતિનો ચહેરો જોયો તો તેનો ચહેરો ખૂબ ઉદાસ હતો મેં કહ્યું શું થયું મારા પતિ બોલ્યા આ મહિને મારો પગાર ઓછો આવ્યો છે ઘણા અઠવાડિયા આ મહિનામાં કપાઈ ગયા છે તેનો ઉદાસ ચહેરો જોઈને મેં મારા કબાટમાંથી દસ હજાર રૂપિયા કાઢીને તેને આપ્યા અને મેં કહ્યું હું મારા ટ્યુશન ક્લાસમાંથી હવે સારી કમાણી કરી રહી છું મારા પતિ ખૂબ જ ખુશ થઈ ગયા અને તેણે મને ગવા લગાડી ત્યાં અચાનક મારી નજર દરવાજા પર ગઈ મને ત્યાં મારો વિદ્યાર્થી દેખાણો તે મને છુપાઈને જોઈ રહ્યો હતો એને જોઈને મેં કહ્યું તું હજી ઘરે નથી ગયો તો તેણે કહ્યું ટીચર મને ગણિતનો એક પ્રશ્ન નથી સમજાતો એટલે હું અટકી ગયો હું તેને લઈને બહાર હોલમાં આવી અને તેને શીખવવા લાગી થોડી વાર પછી મેં તેને કહ્યું હવે હું તને કાલે સમજાવીશ અને પછી તે ઘરે ગયો બીજા દિવસે હું મારા માટે ઝુમકા લેવાનો પ્લાન બનાવી રહી હતી મેં કબાટમાંથી પૈસા કાઢ્યા તો ફક્ત પાંચ જ નીકળ્યા હું વિચારવા લાગી કે બીજા પૈસા ક્યાં ગયા છે વિચારતા વિચારતા મારી આંખોમાં આંસુ આવી ગયા ત્યાં અચાનક મારો વિદ્યાર્થી ત્યાં આવી ગયો તેણે મારી આંખોમાં આંસુ જોયા અને મને પૂછ્યું શું થયું તેણે મારી સમસ્યા સાંભળી અને પોતાના બેગમાંથી વીસ હજાર રૂપિયા કાઢીને મારા હાથમાં રાખી દીધા હું ખૂબ ખુશ થઈ ગઈ અને મેં તેને ગવે લગાડ્યો પણ જ્યારે મેં તેને ગવે લગાડ્યો ત્યારે મને સમજાવ્યું કે આ હવે નાનો નથી રહ્યો જ્યારે મારી નજર તેના પર પડી ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગઈ મેં તેના પૈસા પાછા આપી દીધા અને બહાર મોકલી દીધો આ દિવસ પછી તે મને વધારે ચીપકવા લાગ્યો તે મારી સાથે હસી હસીને વાતો કરવા લાગ્યો એક દિવસ તેણે ભણાવતા ભણાવતા મારો દુપટ્ટો નીચે પડી ગયો હું દુપટ્ટો ઠીક કરવા લાગી ત્યારે તેણે મને એટીએમ કાર્ડ કાઢીને આપ્યું એનો ઉદ્દેશ એવો હતો કે હું દુપટ્ટો ઠીક ન કરું મારી સુંદરતા જોઈને તે મારી મદદ કરી રહ્યો હતો અને આ વાત મને પણ સમજાઈ ગઈ ધીમે ધીમે મેં તેને મારા પ્રેમના ઝાવામાં ફસાવવાનું શરૂ કર્યું હવે તેણે મારી પાછળ ખૂબ જ પૈસા બગાડવાનું શરૂ કરી દીધું તે મને મોંઘી મોંઘી શોપિંગ કરાવતો અને મને મોટી મોટી હોટલમાં જમવા માટે લઈ જતો એક દિવસ અમે બંને શોપિંગ કરીને ઘરે આવ્યા હું ખૂબ થાકી ગઈ હતી હું બાથરૂમમાંથી સ્નાન કરીને મારા રૂમમાં આવી તો મારો વિદ્યાર્થી પણ મારી પાછળ આવી ગયો અને અમે બંને ભાન ભૂલી ગયા તેણે કહ્યું ટીચર હું તમને તમારે જે જોઈએ તે ફી આપી રહ્યો છું તમારે પણ મને સંપૂર્ણ જ્ઞાન આપવું જોઈએ તેણે પોતાના મનની વાત વ્યક્ત કરી મેં તેને કહ્યું હું તારી વાત ન માનું તો તો તેણે કહ્યું હું કાલથી ટ્યુશનમાં ભણવા આવવાનું બંધ કરી દઈશ અને હું તમારાથી દૂર જતો રહીશ મેં વિચાર્યું કે જો તે ટ્યુશન આવવાનું બંધ કરી દેશે તો મને માવતી આર્થિક મદદ બંધ થઈ જશે હું ગભરાઈ ગઈ મારે પૈસાની ખૂબ જ જરૂર હતી મારા પતિના પગારમાં મારું ઘર ચાલતું નહોતું હું તેને સંપૂર્ણ જ્ઞાન આપવા માટે તૈયાર થઈ ગઈ મને લાગ્યું કે આ વિશે તેને વધારે જાણકારી નહીં હોય તે શું કરશે પરંતુ જ્યારે તે શીખવવા માટે મારી પાસે આવ્યો તો તે એક હોંશિયાર વિદ્યાર્થીની જેમ મારી સાથે સમય પસાર કરવા લાગ્યો મેં તેનો નાનો સમજીને ખૂબ જ મોટી ભૂલ કરી હતી હવે તે દરરોજ એક્સ્ટ્રા ક્લાસની અંદર અલગ ક્લાસ લેવા લાગ્યો એક દિવસ મેં તેની પાસે એક વિચિત્ર પ્રકારની દવા જોઈ જે તેની પાસે ન હોવી જોઈએ મેં તેને પૂછ્યું આ શક્તિ વધારવાની દવા તું ક્યાંથી લેવો તેણે કહ્યું પૈસા ફેંકો તો બધું મોશે મને તેના શબ્દો જરા પણ ગમ્યા નહીં પણ મારે પૈસાની જરૂર હતી એટલે મેં તેની વાત ઉપર ધ્યાન ન આપ્યું મેં તેને ઘણી વખત આવી દવા લેવાની ના પાડી તેના દ્વારા લેવામાં આવેલી દવાઓ તેને આડઅસરો દેખાડવા લાગી હતી તે મારી વાત ન સમજ્યો એટલે મેં તેના દાદાજીને બોલાવીને તેની બધી વાત કરી મને મારા ઉપર પસ્તાવો હતો હું સંસ્કાર આપવાનું ભૂલી ગઈ હતી પૈસા કમાવાની ધૂનમાં મેં મારા પણ સંસ્કારો ગુમાવી દીધા હતા મિત્રો શિક્ષકનું કામ છે કે તે પોતાના વિદ્યાર્થીને સારા સંસ્કાર આપે જો વિદ્યાર્થી કોઈ ખરાબ કાર્ય કરતો હોય તો તેને હંમેશા રોકે અને તેની કોઈ પણ વાત છુપાયા વગર તેના માતા પિતાને જણાવે મિત્રો આજની વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ધન્યવાદ